सैयदराजपरा गामे आवेल बंदरमां सरकार द्वारा 5 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ થવાથી ગામ લોકોમાં આનંદની લાગણી છે. તો કામ બંદરની બંને સાઈડ અને આગેવાનોની માંગ મુજબ થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા પરના નાના નાના બંદરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. તો સર્વેની કામગીરીમાં પૂરેપૂરું કામ થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. હાલમાં અત્યારે સૈયદરાજપરા ગામમાં જેટી બની રહી છે. જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઉના તાલુકાની અંદર 2 મોટા બંદરો હતા, જેમાં નવા બંદર અને રાજપરા. તો રાજપરામાં અનેક ગણું નુકસાન થયું હતું. ત્યારબાદ સરકારે અહીંયા સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સરકારે જેટી મંજૂર કરાવી અને તેમાં જેટી મંજૂર કરી, પ્લસ એમાં પૂરી જેટીનું કામ મંજૂર નથી થયું, કારણ કે 50%માં થયું છે અને 50% હજી બંદરની અમુક વિસ્તાર હજી બાકી છે. પ્રોટેક્શન વોલ બનવાથી પહેલાં દરિયાનું પાણી સીધું ગામમાં ઘૂસી જતું બંદરમાં, એને કારણે પાણી ભરાઈ જતું. વાવાઝોડું હોય કે મોટી હાઈટાઈડ આવી હોય દરિયાની અંદર, તો હવે આ એ નહીં થાય. પણ 50% એરિયો હજી બાકી છે કે ત્યાં પાણી પોતાનો રસ્તો કરી જશે, તો પૂરેપૂરું બનાવવામાં આવે એક સરકારને એક મારી એ વિનંતી છે. પછી દરિયાનું સીધું પાણી, હવે પ્રોટેક્શન વોલ બન્યું એટલે સીધું દરિયાનું પાણી અહીંયા ભટકાશે. આ વર્ષો પહેલાં કુદરતી બંદર હતું, પરંતુ આ પ્રોટેક્શન આ જેટી બનવાથી હવે દરિયાનું પાણી સીધું અહીંયા આવશે અને એકા બીજી બોટો પોતાને પાણીની હિસાબે અથડાશે અને ભાંગતૂટ થશે, તો સામેની જગ્યાએ પણ ટેટા પોલ મૂકી અને તે દરિયાનું પાણી ત્યાં રોકવામાં આવે. તો સરકારને ખાસ મારી વિનંતી છે અને આવા નાના બંદરો ઉપર સરકારે ધ્યાન આપ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકનો મોટા ભાગનો વ્યવસાય માછીમારી પર આધારિત છે. અહીં હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને માછીમારીનો વ્યવસાય કરી રહ્યા છે. ઉના પંથકના નાના એવા સૈયદરાજપરા ગામની 11,000ની વસ્તી ધરાવે છે અને આખું ગામ માછીમારોના ધંધા સાથે સંકળાયેલ છે. ત્યારે ગત વર્ષમાં આ બંદરની એવી હાલત હતી કે ચોમાસા દરમિયાન કે ભારે વાવાઝોડા કે પછી દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતું હતું અને દર વર્ષ કિનારાના પરના ઘણા મકાનો ધરાશાયી થયા છે અને મોટી નુકસાનીનો લોકોને સામનો કરવો પડ્યો છે. તો ઘણા લોકો ઘર વિહોણા પણ બન્યા છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા 5 કરોડનું રાજપરા બંદરમાં દરિયાકાંઠા પર પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે છે, જે રસ્તાની સાથે છે. પરંતુ તે કામ કરવામાં આવે છે તેમાં એકદમ ખરાબ અને હલકી ગુણવત્તાનું કરવામાં આવે છે, જે ખરેખર એસ્ટિમેટ પ્રમાણે જેવું કરવું જોઈએ તે પ્રમાણે કોઈ પણ સિમેન્ટ લોખંડ કે બ્લોક પણ બનાવવામાં નથી આવતું અને જે રોડ બની ગયા પછી એની ઉપર કવરિંગ માટે પાણી કે પાવવું પડે તે પણ નથી પાવવામાં આવતું અને એસ્ટિમેટ પ્રમાણે કોઈ પણ જાતનું કામ આ હલકે. ભવિષ્યમાં આ જે સરકાર બનાવે છે તે લોકોની સુવિધા માટે થઈને આ પ્રોટેક્શન દિવાલ બનાવે છે. મારું એવું માનવું છે કે આ સુવિધા નહીં પણ દુવિધા જેવું થશે. જે રોડ બનાવવાની બાદ ખાડા પણ વધે છે, તેનું ગંદકી પણ થશે અને ગામમાં રોગચાળો પણ વકરશે અને પહેલાં બોટો કિનારા પર આવી જતી. આ રોડને હિસાબે પ્રોટેક્શન દિવાલ બનવાથી રોડથી મિનિમમ 10-15 ફૂટ દૂર રહેશે, તો ઉલટાનું માછીમારોને મજૂરી વધી જશે અને નુકસાન વધારે જશે એવું છે અને હલકે અને લાંબો સમય ટકાઉ પણ આ રોડ નહીં રહેશે એવું અમારું સરકારને વિનંતી છે, જેથી કરી અને એસ્ટિમેટ પ્રમાણે સારું કામ કરાવે એવી અમારી વિનંતી છે સર. અમારી એવી માંગ છે કે આ રોડમાં સારી ક્વોલિટીની સિમેન્ટ વાપરવામાં આવે, સારા એન્જિનિયરો દ્વારા દેખરેખ રાખી અને સારું જે લોકોને પડતી અગવડતા ન પડે અને રોડની સાઈડમાં જે મોટા મોટા 5-5 ફૂટના ખાડા રહે છે તે ખાડાની ભરતી કરવામાં આવે. અત્યારે હાલમાં રોડ બન્યા પછી જે બોટો 10-15 ફૂટ દૂર રહી છે રોડથી દિવાલથી, તેની બાજુમાં ડ્રેસિંગ કરીને બોટ ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર લાગી જાય, જેથી કરીને માછીમારોને મજૂરી પણ ન લાગે અને સારી ગુણવત્તાનું થાય એવી અમારી માંગણી છે. અમારા ગામ, આ ગામ ગીર સોમનાથ જિલ્લાનું છેવાડાનું ઉના તાલુકાનું ગામ છે. આ ગામમાં બંદર છે અને માછીમાર વ્યવસાય સાથે જોડાયેલું છે અને આ ગામ વર્ષે લાખો રૂપિયાનું ઉડિયામણ સરકારને વિદેશી ઉડિયામણ કમાવીને આપે છે અને આ ગામમાં દરિયા કિનારે આ ગામ હોય જેથી ગ્લોબલ વોર્મિંગ કયો કે કોઈ પણ પ્રકારની કુદરતી ઘટનાને કારણે આ ગામ પોતાનો દરિયો કિનારો છોડી 8-10 મીટર સુધી અંદર આવી ગયો છે અને કેટલાય લોકોના મકાનો પણ આ દરિયાનું પાણી આગળ વધવાને કારણે ધોવાયેલા છે અને માછીમારોને પોતાની બોટ પાર્કિંગ માટેની પણ બહુ તકલીફ પડતી હતી. આ કારણોસર સરકારશ્રી દ્વારા 1 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય જે કંપની કે જે કોન્ટ્રાક્ટર કરે છે
એને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરે. આ દિવાલ બનવાથી લોકોને અને બોટ માલિકોને પાકો રોડ અને રસ્તો મળી રહેશે, સાથે સાથે ઓફ સિઝન દરમિયાન બોટોને ચડાવવા માટેનું એક પાર્કિંગ સ્થળ મળી રહેશે, અને દરિયાનું પાણી કે મોજાની થપાટથી જે દરિયા કિનારો ધોવાતો હતો એનું ધોવાણ અટકશે. અને મહંદસે આ પ્રોટેક્શન વોલ બનવાને કારણે લોકોને દરિયા કિનારા જે પોતાનું કિનારાથી પાણી છોડી અને આગળ જાય છે એ કારણોસર દરિયા કિનારાનું ધોવાણ મહદઅંશે અટકશે. સરકાર દ્વારા સૈયદ રાજપરા બંદરની મુલાકાત લઈ અને સર્વેની કામગીરી કર્યા બાદ આ ગામના બંદર પર 5 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કરેલ છે, જેથી હવે દરિયાનું પાણી ગામમાં નહીં ઘૂસી શકે. દિવસે ને દિવસે દરિયાની સપાટી પણ વધી રહી છે. દરિયો 8 થી 10 મીટર આગળ આવી ગયેલ હોવાથી લોકોની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ હવે આ સમસ્યાનો હલ સરકાર દ્વારા લાવી દેવામાં આવ્યો છે. તો ગામના સરપંચ સહિતની માંગ છે કે આ બંદરની એક જ સાઈડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે, જ્યારે મુખ્ય બીજી બાજુ જગ્યા પર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, જેથી આ જગ્યા પરથી ભલે દરિયાનું પાણી ગામમાં ન આવે પણ બીજી તરફ જ્યાં પણ પ્રોટેક્શન વોલની જરૂરિયાત છે ત્યાં નથી બનાવવામાં આવે, અને ત્યાં જ મોટા ભાગનું ગરીબ માછીમાર સમાજ વસવાટ કરી રહ્યો છે. તો એ જગ્યા પર પણ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે, તેમજ આ પ્રોટેક્શન વોલ ભલે બનાવી પરંતુ આ બનાવવાથી બોટો કિનારાથી 10 ફૂટથી વધુ આગળ જઈ ચૂકી છે, જેથી માછીમારોને બોટ સુધી પહોંચવામાં દરિયામાં નાની હોડી મારફતે જવું પડશે, અને માણસોની પણ વધુ જરૂરિયાત પડશે, જેથી જેમાં પણ સુધારો કરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠવા પામેલ છે. રાજ્ય સરકાર દ્વારા બંદરના વિકાસ માટે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા બંદરોમાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે વેરાવળ બંદરને 450 કરોડ, ત્યારે ઉના પંથકને 350 કરોડ રૂપિયા નવા બંદરને, તેમજ રાજપરા બંદરને 5 કરોડ રૂપિયા પ્રોટેક્શન દિવાલ માટે ફાળવવામાં આવ્યા છે. આપ મારી પાછળ જોઈ શકો છો કે આ છે ઉના પંથકનું રાજપરા બંદર, કે જ્યાં દર વર્ષે ચોમાસામાં તેમજ દરિયામાં ભરતી આવે છે ત્યારે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય છે, અને 20 થી 22 મકાનો છે તે ધરાશાયી થાય છે, જાનહાનિ પણ થાય છે અને લોકોને મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારના અથક પ્રયત્નોથી રાજપરા બંદર ઉપર હાલ અત્યારે પ્રોટેક્શન દિવાલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ પ્રોટેક્શન દિવાલ બનવાથી જે દરિયાનું પાણી છે તેમજ જે ભરતી આવે છે તેનું પાણી ગામમાં ઘૂસી જતું અટકશે, અને ગામ લોકોને નુકસાની થતી અટકશે. ત્યારે આવનારા સમયમાં જ જોવું રહ્યું કે આ પ્રોટેક્શન દિવાલથી જે દરિયાનું તેમજ જે ભરતીનું પાણી છે, ચોમાસાનું પાણી છે, તે ગામમાં જતું અટક શકે કેમ. નીતિશ પરમાર, ગીર સોમનાથ. સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો.